ને મિત્રો, સ્ટાફ સિલેક્શન ની અંદર અગાઉ પૂછાયેલા મેથ્સ ના સમ આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજના સંદર્ભે આ સમ છે કે એક રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 615 રૂપિયા થયું અને સાદું વ્યાજ તેટલા જ સમયનું 600 રૂપિયા થયું, તો મુદ્દલ શોધો. મિત્રો, એક ધ્યાન રાખવા જેવી વાત છે કે અહીંયા એને વ્યાજનો દર પણ આપ્યો નથી, માત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું, સાદું વ્યાજ આપ્યું છે, 2 વર્ષની વાત છે, તો શું કરું? તો મિત્રો, આ તો સમજવા એક આપણે ઉદાહરણ લેવું પડશે કે એક ભાઈ હતા, એની ઘરે એના સાસુ રોકાવા આવ્યા. રોકાવા તો આવ્યા, પણ પછી એવા રોકાણા કે પછી જાવનું નામ જ ન લી. પછી તો ભાઈ જમાઈ રાજા મુંજાઈ ગયા. તો એના ભાઈબંધે કીધું કે કઈ ખબર નથી પડતી મુદ્દલમાં શું વાત છે, કઈ ખબર નથી પડતી, પણ રોકાણા છે, જાવનું નામ નથી લેતા. કઈ વાંધો નહીં, એ હજી લાંબો રોકાણ, હા બહુ રોકાવાના છે, કઈ વાંધો, તું એક કામ કર, હું તને કાનમાં કહું છું, તું ઘરે કહી દે. અને ખરેખર એને કીધું. તો 4 દીમાં સાસુ એ વયા ગયા. પછી એને કે એના મિસિસ પૂછતા હતા કે રોકાવાના હતા ને કેમ વયા ગયા, તો બસ સિમ્પલ એને એક જ વાત કરી હતી કે તમારા દીકરાના સાસુ પણ તમારી ઘરે ત્યાં આવ્યા છે, તો એ ભાગી ગયા. તો મિત્રો, આવી કઈ વાત આની અંદર ગણિતમાં હોય? ચલો, અમસ્ત કરી છે, કારણ કે આપણે તો ગમે એમ કરીને યાદ રાખવું છે. તો મિત્રો, અહીં જયસ્તરનું સૂત્ર આમ તો ઘણા સમયથી હમણાં આવ્યું નતું ને, ચલો આવી ગયું છે. તો શું છે, સાસુ ભાગ્યા 4, અહીંયા જો ડી છે ને દિવસ, એને બદલે મેં ડી કર્યો છે, સાસુ ભાગ્યા 4 ડી મુદલ મને ગયો આવડી. હા, મુદલની અંદર જે વાત પડેલી હતી ને કે આ શું કામ નથી જાતા અને કેમ વયા ગયા, એ મુદલની વાત એને પકડી લીધી અને એ આવડી ગયું, સાસુ ભાગી ગયા. કેટલા દિવસમાં? 4 દિવસમાં. મિત્રો, કાંઈ કરવાનું નથી અહીંયા. સા અને સા સુ એટલે સા સા જ સમજો ને, કે સાદા વ્યાજ 2 વાર ગુણી નાખો. છે સાદું વ્યાજ કંઈક આપ્યું જ હશે, આ રહ્યું કેટલું છે સાદું વ્યાજ, તેટલા સમય 600 રૂપિયા છે, તો 2 વાર ગુણી નાખો, 600 × 600 આ સાસુ થઈ ગયું. ભાગ્યા, ચલો ભાગ્યા 4 ડી એટલે ડિફરન્સ, તમને જો આ આપ્યું હોય આ આપ્યું તો ડિફરન્સ તો મળે જ ને, તો 615 માં 600 જાય તો બસ 15, એ લાગે ને પતી ગયું આપણું કામ પૂરું. જો 15 ચોક બરાબર 40 થયા, 4 10 10 × 600 જોજે 6000 ક્યાંય આવેલું છે, જરૂર આવેલું છે. તો મિત્રો, આટલું સિમ્પલ અને તમને હવે આવડી ગયા છે, કારણ કે સાસુ ભાગ્યા 4 ડી મુદલ મને ગયું આવડી. ઓકે ફાઇન, જોઈએ નેક્સ્ટ. પણ એક મિત્ર યાદ રાખજો કે તમારે 2 વર્ષની વાત હોય, વ્યાજનો દર આપ્યો ન હોય અને મુદલ શોધવો હોય, તો મુદલ તમને હવે આ રીતે ઝડપથી મળી જશે. આ પણ હું તમને કાનમાં કહું છું. ઓકે ને મિત્રો, અહીં તમને એવું પૂછવામાં આવ્યું છે, કોણ જુદું પડે છે? એટલે કે આમ જોયું તો રિઝનિંગ ના સમ જેવો જ છે, પણ એને મેથ્સ ના વિભાગમાં પૂછી નાખ્યો છે સ્ટાફ સિલેક્શનમાં. તો અહીંયા તમે જુઓ ને તો જોઈને જ ખબર પડી જાય, કારણ કે હવે તમે માહિર થઈ ગયા છો. 19 છે 23 છે 29 છે 37 છે, એક એક કઈ ભાગી શકાય એવી કોઈ સંખ્યા મળતી નથી, એટલે અવિભાજ્ય સંખ્યાઓ દેખાઈ રહી છે. જુઓ જો બધી અવિભાજ્ય છે કે ક્યાંય એકાદ એવી ગડબડ વાળી દેખાય છે? યસ, તમે સાચી વાત છે, તમે પકડી લીધું છે કે આ જે 46 છે એને તો એ તો બેકી સંખ્યા મળી ગઈ અને પાછા એ તો વિભાજ્ય થઈ શકે છે, બસ બાકીની બધી કેવી છે? અવિભાજ્ય. તો એનો જવાબ આવશે 46. ને આ સમની અંદર તમને સરેરાશ અથવા સરાસરી અથવા તો મધ્યકના પેલા સવાલ રૂપે છે કે 2 સંખ્યાઓની સરેરાશ 8 છે અને બીજી 3 સંખ્યાઓ, જે બીજી શબ્દ મહત્વનો છે, બીજી 3 સંખ્યાઓની સરેરાશ 3 છે, તો કુલ 5 સંખ્યાઓની સરેરાશ કેટલી? મિત્રો, 2 સંખ્યાઓ હોય એની સરેરાશ 8 હોય, એટલો સરવાળો કેટલો થાય? 8 × 2 = 16. એ જ રીતે બીજી એટલે બીજી હશે એમાં, એટલે વત્તા કરી નાખશો, 3 સંખ્યા એની સરેરાશ 3 એટલે એનો સરવાળો આટલો થતો હોય, બધાનો સરવાળો કરો અને એને ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? તો કે અહીંયા 2 હતી, અહીંયા કેટલી હતી? 3. તો બસ આ કામ પતી ગયું. જોજો, 8 × 2 = 16, 3 × 3 = 9 એટલે 16 × 9 25 થશે, વત્તા એટલે ઉપર 25 આવ્યા, નીચે 2 × 3 તો 5 આવ્યા, 25 ભાગ્યા 5 એટલે તમે તરત કહેશો કેટલા આવે? 5, એ જવાબ આવ્યો. તો મિત્રો, મજા આવી, ધેટ્સ ગુડ. બસ જો તમે જોતા હશો, તમે કોમેન્ટ્સ પણ ક્યારેક વાંચતા હશો કે લોકો ખૂબ જોડાઈ રહ્યા છે, અને મિત્રો બધાને જોડવા તો છે, એટલે તો આપણે આ ચેનલ ચાલુ કરી છે. તો તમે પણ આજુબાજુ જેટલા લોકો છે, જે ભલે ને 4th માં ભણે છે, 5th માં ભણે છે, 6th માં ભણે છે, 8th માં ભણે છે, કે FY કે MCOM કે ગમે તે કરેલું હોય, PG કરેલું હોય, PhD કરતા હોય, કારણ કે આ બધી જગ્યાએ જરૂર પડે એમ છે. તમને લોકોને ખબર છે કે પ્રોફેસર થવું હોય તો બી જરૂર પડે છે, કારણ કે એની અંદર પણ જે GSLAT ને જે એક્ઝામ છે,
તો એની અંદર આ ખાસ રીઝનિંગ મેથ્સ આવું બધું આવતું હોય છે. પણ મિત્રો, તમારું કામ છે બસ આપણી આ વાતને, આપણા પરિવારની વાતને લોકો સુધી પહોંચાડો. કારણ કે લોકો બહુ ગભરાઈ ગયા છે, લોકો મૂંઝાઈ ગયેલા છે. શિક્ષણની અંદર જે એક આ પરિસ્થિતિ છે, નિર્માણ થઈ છે, તો એની અંદર આપણે નાનકડો તો નાનકડો એક દીવો કહી શકાય, એક મીણબત્તી જેટલો પ્રકાશ પણ જો આપણે પાડી શકીએ અને એટલો પણ સહયોગ આપી શકીએ તો આપણે કોઈનું આપણે ભલું થાય એવું આપણે જરૂરથી ઈચ્છીએ. તો મિત્રો, મને ખાતરી છે કે તમે આ કામ સરસ રીતે કરી રહ્યા છો, તમે જ લોકો બધાને જાણ કરી રહ્યા છો, તમે જ વોટ્સઅપ ગ્રુપની અંદર દરેક વિડીયોની શેર મોકલી અને રાજીપો રિસ્પોન્સમાં મળી રહ્યો છે. તો આ વસ્તુ તો આપણે કરવી હતી અને તમે લોકોએ આ કામ ઉપાડી લીધું છે. તો મિત્રો, કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.